माँ बरड़ानी बेहनार करनी करने सहाय जाहिर जग माँ माँ तू जोगणी मारी पलकठ विंजल आय। आ विज्ञान युग नो अत्यार नो आ एक एवो माहौल एटली एक आ जीवन नी दौड़ा दौड़ माणस अत्यारे एटलो बुद्धिशाळी थतो जाय छे। બુદ્ધિના ભંડાર પડ્યા છે પણ જો સારી જગ્યાએ વપરાઈ જાય અને આપણી એવી કોઠા ઉચ્ચ છે। એક નગરશેઠ બહુ જાડા હતા, નગરશેઠ આમ ઝરૂકામાંથી ઉભેલે એક છોકરો નીકળો અને છોકરાએ ત્યાંથી આમ હાલતા હાલતા નગરશેઠ સામે જોઈને એટલું કીધું કે તમે આવા બધા જાડા છો અને ન્યાન ન્યા મરી જાવ તો તમને નીચે કેમ ઉતારવા। નગરશેઠ કે તું ગજબનો માણસ, આવા વિચાર કરો સાને પૂરો। એનો પૂર્યો તેનો બાપુ આવ્યો કે મારા દીકરાને ક્યાં કારણે પૂર્યો, અરે કે આવા જ સંસ્કાર દીધા, હું ઝરૂખામાંથી ઉભો તો મને કે ન્યાન ન્યા મરી જાવ તો નીચે કેમ ઉતારવા। તેને બાપો ઉભો ઉભો કે એ મરી ગયા બુદ્ધિ ન મરે નગર કટકા કરી ન લઈ આવે પૂરો જ્ઞાન નહીં પૂરો। બે ને ભેળા કર્યા હતા એને દાદો આવ્યો ભાઈ મારા દીકરાને ને એના દીકરાને ક્યાં કારણે પૂર્યા કે આવા જ સંસ્કાર દીધા, એક કે ન્યાન ન્યા મરી જાવ તો નીચે કેમ ઉતારવા, બીજો કે ઘટકા કરીને લઈ લેવા। પેલો બાબો ઉભો ઉભો કે અરે એ મરી ગયા બુદ્ધિ હોય મારે થોડું ગેલડે ગટ પણ હેરાન થવું પડે, નગર ન્યાન ને બારી ને રાખની પોટલી લઈ આવતા વાર કેટલી લાગે। તઈ નગર શેઠે કીધું છોડો છોડો આ તો આખો ઘાણો દાજી ગયો છે, બુદ્ધિના ભંડાર પીડ્યા છે સાહેબ। અમારો માલધારી ભેમું હકીને આમ ભયો આવતો હતો, હાલી હાલીને થાકી ગયેલો એમાં પાડા ઉપર પોલીસ વાળો ઉભેલો ને એને એમ થયું ગાડી કઈક મજાક કરો, પોલીસ વાળે હહોળી મારીને કીધું કે હેલ્મેટ કેમ નથી, પેલો પાડા માથે બેઠો બેઠો કે જોતો નથી ફોર વ્હીલ છે આમ હેલ્મેટ હોય કે પટો કેમ નથી, પાડા ને પૂછડું ખંભે માર્યું ગાર્યો પટો લાયસન્સ ને ઘાગડીએ જોતા જો વાહે આવી કોઠા ઉતો અદભુત। યમરાજા પાડો લઈને જીવ લેવા માટે આવ્યા એવી હાકડી હેરી કોઈ વાતે પાડો અંદર કરે, યમ ને પાડો થાંભલે બાંધી અને હાલીને જીવ લેવા જવું પડ્યું, એક જાણે એ પાડો બેસી નીકળ્યો। બુદ્ધિના ભંડાર પડ્યા છે સાહેબ, જો સારી જગ્યાએ વપરાય જાય આપણી જે કોઠાભૂત છે અદભુત એમ, કારણ કે આ જગતની માલિકા આમ તો શુદ્ધ વિનાની કૂચ નકામી, મર્યાદા વિનાની મૂછ નકામી, પાણી વિનાની સરિતા નકામી, રસ વિનાની કવિતા નકામી, પાયા વિનાનું ચડતર નકામું, દયા વિનાનું ભણતર નકામું, ભૂખ વિનાનું ખાવું નકામું, રાગ વિનાનું ગાવું નકામું, સમય વિનાનું બોલવું નકામું, ધળા વિનાનું તોળવું નકામું, પાયડા વિનાનો કોળ નકામો, વિવેક વિનાનો બોલ નકામો, દમ વિનાની ટોળી નકામી અને બંદૂક વિનાની ગોળી નકામી સાહેબ। નાના નાના પ્રસંગોમાં મને તમને એક જીવતર જીવવાના કેળા બતાવ્યા છે, જીવતા આવડે તો એમ, અને કોઠા હોય તો અદભુત પડી છે અદભુત। અમે જગ્યાએ વાડીએ ગયા હતા પાવડાનું કામ પડ્યું, બાપા ઉભા હતા, મેં જઈને પૂછ્યું બાપા પાવડો છે, મન કે છે ને, મેં ક્યાં છે, મન કે કોદારી પાસે, મેં કોદારી નહોતી જોઈ, મેં બાપા કોદારી ક્યાં છે, મન કે પાવડા પાસે, મેં તો બે ક્યાં છે, મન કે બારે પાસે, અને મને ફેર ચડ્યા હો બાપા ખેતરમાં શું કરો, મન કે કસરત કરીએ, અમે બે બાંધી દીધી, મેં બાપા બે શું દે, મન કે બાંધવા દે, મેં તમે બે ને શું દો ઉભો સરકાર કઈ નથી, મન કે નોટિસ ઉદીએ સરકાર હું બીજું તમારું કપાળ દે કોઠા ઉતો અદભુત એ ભાઈ। આપણા દેશમાં ઓલો ભોરિયા ફરવા આવ્યા ને સવારના પોરમાં ભોરિયું મોર્નિંગ વોકમાં નીકળે, ગામના પાદરમાં અરજણાતા ની વાડી આવે, ભોરિયું દોડતું દોડતું કે ગુડ મોર્નિંગ થી ભાભો ઉભો ઉભો કે અરજણાતા, એને કે નામ પૂછે, બીજા દિવસે નીકળો દોડતો દોડતો ગુડ મોર્નિંગ ભાભો કે અરજણાતા, કાયમ નામ પૂછવાનું હોય, હવે દીકરા નામ પૂછે એટલે પાવડા ભેરો બઠો, એમાં રવિવારનું તાણું, એનો દીકરો વાડીએ ચકડી મારવા ગયેલો ને એની આ ચિત્ર જોઈને કીધું બાપુજી ગુડ મોર્નિંગ એટલે શુભ પ્રભાત, આપણે સામે ગુડ મોર્નિંગ કહેવાય કે મને શું ખબર બાપા અભણ માણો, એ ત્રીજે થી ભોરિયો દોડતો દોડતો એ આવતો હતો પણ ભોરિયો પૂછે એને પેલા ભાભે પૂછ્યું ગુડ મોર્નિંગ, થોડો દોડતો દોડતો કે અરજણ હતા, એટલે એમ કે આવું કહેવાતું છે બોલો ભાષા બોલાવી ગયા। એક જાણો બોમ્બે ની અંદર માં નકલી નોટો સાચવાનો ધંધો કરતો હતો, ભૂલથી ફરમો ફરી ગયો 15 ની સપાટી, નાનું એવું પંખીના માળા જેવું ગામડું, બપોરનું ટાણું, એક બાપા દુકાને બેઠેલા ને આવીને સિગરેટ પીધી, પાંદ ખાધું, 15 ની નોટ મેલી, ભાભે તઈ ફેરે ટેબલમાં માથા પછાડ્યા, આપણી જિંદગીમાં આપણે આ નોટ ભાઈડી નથી, કે આ શું છે, ઓલો ઉભો ઉભો કે બાપા
સરકાર ને અતિ છૂટા ની તંગી હોવાથી તાત્કાલિક બજારમાં મેલવામાં આવી છે, શહેરમાં આવી છે, ગામડામાં આવતા વાર લાગશે. બાબો કે એક કામ કર, જેટલી હોય એટલી દે, એક નોટે એક રૂપિયો ઓછો દે. કે કઈ વાંધો નહીં. બાબો અંદર થી હાથ હાથ ની કાઢી ગયો કે આ શું છે, આ ગામડામાં નીકળી શહેરમાં આવતા વાર લાગે. ભરના દીકરા, હું એ ધંધો કરું, મારાથી ભૂલ થી ફરમો ફરી ગયો છે એમ. અને સાહેબ, ગામડું તો ગામડું છે, કારણ કે ગામડાના આમ તો શેર હતા જ નહીં. ગામડા ભંગાણા એના પછી શેર થયા છે. ગામડું અદભુત છે. એમાં જો કવિના શબ્દમાં જો કેવું હોય તો, ગામની વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, મીઠોનિયા આવકારો હોય, એકબીજાનો સહારો હોય, ગામમાં ચા પીવડાવવાનો ધારો હોય, ત્યાં જમવાનો પડકારો હોય, સત્સંગ મંડળી જામી હોય, બેહો તો હવાર હાવ હામી હોય, જ્ઞાનની વાતો નામી હોય, જાણે ત્યાં સ્વર્ગની ખામી હોય, વહુને હાહુ ગમતા હોય, ભેળા બહીને જમતા હોય, ભૂલ પડનિયા એકબીજાને નમતા હોય, ખોળામાં બાળક રમતા હોય, આવી માની મમતા હોય, કુવા તરાવને આરા હોય, નદીના કિનારા હોય, પતિ પ્રાણથી પ્યારા હોય, કાનો ભલે કાળો હોય પણ રાધાન મન તો રૂપાળો જ હોય, બાળકોને રૂઠો સંભાળતા હોય, ચોરે બેહીને રમાડતા હોય, હવળી દિશાએ વાળતા હોય, બાપના બોલને પાડતા હોય, અરે આંખે ભલે ઓછું વાળતા હોય તોય ગઈઠા ગાડા પાછા વાળતા હોય, દેવ દર્શન જાતા હોય, મહેનત કરી ખાતા હોય, પાંચમા પૂછાતા હોય, આખા ગામમાં નાતા હોય, મહેમાનો જે હરખાતા હોય, દહીં દૂધ મીઠા હોય, મીઠી મધુરી છાશ હોય, દહીં દૂધ ભારે માસ હોય, રમઝટ બોલતા રાસ હોય, જાણે કૃષ્ણનો વાસ હોય, ચબુતરાને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને ભાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉદાસ મજાના હોય, દૂધ કી તળા ખજાના હોય, ગાય ગોવાડને ગાડા હોય, ધણખોટને વરી પાડા હોય, હરી ઉતારને મોચી હોય, વાણંદ કુંભારને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, હેરી વાકી ચૂકી હોય, બાયુને કમરે ઘૂંચી હોય, રૂપ નિતરતી નારી હોય, જેની આંખો તેજ ઘટારી હોય, પાદરની ભલહાલી હોય, લાજ શરમની મારી હોય, એ હેર કરતા હારું હોય, અને ગામડું અમારું પ્યારું હોય છે. ગામડાના વર્ણન કર્યા એવું નહીં, શહેરને વર્ણન કર્યા. શહેરની વસ્તી મોટી હોય, દાનો તેની ખોટી હોય, ધોવાગાના ગોટા હોય, ફિલ્મના ફોટા હોય, ચારે બાજુ ગંદવાડો હોય, ઘેરે ઘેરે મંદવાડો હોય, ડોક્ટરો તાજા માજા હોય, કારણ કે દર્દીને રૂપિયા રાજા હોય, હરામનો હદ કમાતા હોય, દવામાં રૂપિયા જાતા હોય, આવો કહેવામાં શરમાતા હોય ને આવજો કહેવામાં હરખાતા હોય, ખવડાવવાના ચોર હોય, આવા ચારે કોર હોય, ઊંચી કક્ષાએ ભણતા હોય, ગરીબને ગાંડા ગણતા હોય, મોટી મોટી કોલેજ હોય, નબળા એના નોલેજ હોય, ઘેરે હાબુના બાંધા હોય, વીજળીના જેથી વાંધા હોય, નાવાના તેથી હાંધા હોય, પાણી પાણી કરતા હોય, વારા પ્રમાણે ભરતા હોય, અગ્નિની જેમ જરતા હોય, ઘેરે ઘરે નળ હોય પણ દમયંતી દુખી હોય, દારૂ વેચવા ભરતા હોય, હપ્તા એના ભરતા હોય, કારણ કે કાયદાની બંધી હોય પણ સત્તાવાળા સંબંધી હોય, પકડતા શરમાતા હોય, એવા એના નાતા હોય, અને નક્કી સંસ્કૃતિ ખૂટી હોય તો જ દારૂની છૂટી હોય. દારૂના જ્યાં હાટ હોય ત્યાં હું હારા વાટ હોય, ટકે ટકનું ખાતા હોય, દુઃખમાં દાડા જાતા હોય, નશે નસમાં નસો હોય, પગાર છસો હોય, દિવાલ પકડીને જાતો હોય, જ્યાં ત્યાં અથડાતો હોય, બટકું રોટલો ખાતો હોય, પાછો આખા ગામમાં એમ ગાતો હોય કે મારા જેવો કોઈ સીધો નથી, કઈ પેક પીધો નથી, નશામાં ચકચૂર હોય, દેણું ભરપૂર હોય, બાયડી છોકરાથી દૂર હોય, આ મોભીથી મજબૂર હોય, પછી બાઈ એમ કહેતી હોય, વાણી રે વાણી, હું અહીંયા ક્યાં હલવાણી, જિંદગી થઈ ધૂળ ધાણી, મસ્ત શબ્દોથી કહે છે માસ્ટર રસિક સમસ્તને, શરાબીની કેવી બુરી હાલત થાય છે, એનું અંત વેલા એ જીથરીએ જીવન પૂરું થાય. એમ આ એક એવો, કારણ કે અત્યારે સાહેબ આ મોબાઈલ યુગની માલિકા તમે વિચારતો કરો, અરે મારું ઉપલેટાની અંદરમાં ના ત્રણ કાપે છે ને આગળ ત્રણ ત્રણ મોબાઈલ આવી ગયા, ઘરેથી ફોન કરે અટાણે કયો બાવડો કાપો, જમાનો ટકોરિયા કર્યા જેવો આવ્યો છે. જો જીવતા આવડે, ગામડા ગામની અંદરમાં એક બાપા છે, બહેનનો ખોળનો તગારો દેવા ગયા, ઉપલા ખીચા મોબાઈલ રહી ગયો, મોબાઈલ લપટીને પીડ્યો તગારા, અને બહેને એમ થયું કંપનીએ કંઈક નવું ખોળનું પતાકડું કાઢ્યું, લાગે બે ઉગાડી ગઈ, વાઇબ્રેટિંગ રાખેલું રિંગ આવે ને બે ભાગે, બાપો બેન દવાખાને લઈ ગયો, ડોક્ટર ને જઈને કીધું ડોક્ટર સાહેબ બે મોબાઈલ ઉગાડી ગઈ, ડોક્ટર કે બેટરી થઈ રહી ઓટોમેટિક મેળ આવી જાય, અરે કે હું બેટરી થઈ રહી નોકિયાનો છે, હાથ દે બેટરી હાલે, મારી બે માં દૂધ ઉરીએ, ડોક્ટર બહુ બુદ્ધિશાળી હતો કે તમારું દૂધ રાખવું જ હોય તો તમારી ભાઈ બહેનને ક્યાંક કવરેજ વિસ્તાર બહાર મેળી આવે, એટલે આ રિંગ ઓગળે જ નહીં, કઈ માથા તૂટે જ નહીં. ગામડા ગામની અંદર માં ડોહીમાં બીમાર પડેલ બાપો છે, ડોહીમાં દવાખાને લઈ, ડોક્ટરે નવું હવું મોટરસાયકલ લીધેલ, પેટ્રોલ ઊંઘાડા પછી જ ઉપડે,
હવે પેટ્રોલ ની શીશિયામ સામે પડી હતી, ડોક્ટર થી વાતોમાં વાતોમાં પેટ્રોલ નું ઇન્જેક્શન ભરાણું, ઇન્જેક્શન માર્યું, મા બજાર માંથી પીપ કરી નીકળ્યા ભાઈ. એ 15 કિલોમીટર લગી દોડ્યા ગયા, પેટ્રોલ ખૂટી ગયું, બફ દેખી પડી ગયા. એટલે બાપો છે પાછો દવા ડોક્ટર આગળ લઈ ગયો, ડોક્ટર સાહેબ ને કીધું, ડોક્ટર સાહેબ આવું ઇન્જેક્શન મરાય અમારે 15 કિલોમીટર લગી દોડ્યા ગયા. ડોક્ટર ઉભો ઉભો કે 15 કિલોમીટર લગી દોડ્યા ગયા. હા ડોક્ટર ઉભો ઉભો કે ઓહો મોડલ જૂનું પડે, એવરેજ હારી કહેવાય. ડોક્ટર ગાભા ગાંઠ એમ કોઠા હું અદભુત છે સાહેબ. પણ એક એક પ્રસંગને વાગોળવા બેસીએ, એક એક વાતને વાગોળવા બેસીએ તો ઘણો બધો સમય ટૂંકો પડે. અમારે કવિરાજ હાજનું ટાણું એક કબ્રસ્તાન ની બાજુમાંથી આમ નીકળેલા, એ મુજાવર છે, એ વાતોનો અતિ શોખીન ને કવિને નીકળતા ભાઈ અને બોલાવીને એટલું કીધું કે કવિરાજ કઈક થવા દો. બે જણા સામે સામે બે ગયા છે. એ જ વખતે એક જનાજો આવ્યો મુંજાવર ને, એમ થયું ઓહો આ અત્યારે ક્યાં આવ્યા. મુંજાવર બુદ્ધિશાળી બહુ હતો કે હાંજ પડી ગઈ છે, અત્યારે દફન વિધિ થાય નહીં, તમારો આ ભાઈ છે ને અહીંયા મૂકી જાઓ, સવારે આવજો આપણે વિધિ કરી નાખશું. એ જનાજાને ત્યાં મૂકી ઓલા બીજા જે માણસો હતા એ નીકળી ગયા પાછા. એમાં કવિ છે એની વાતની શરૂઆત કરી, રાતનો 12 વાગ્યાનો ગઝલ ભાંગેલો, એમાં ક્યાંકથી ઝરખ પીડ્યું, મરદાન ઉપાડીને ભાગી. હવે બધા વિધિ કરવા આવ્યા હતી કે આ અમારે ક્યાં ભાઈ. મુંજાવર બેઠો બેઠો કે અરે તમારો ભાઈ તો ભાઈ બહુ ભાગશાળી, બહુ પુણ્યશાળી આત્મો હતો, એને તો હરગમાંથી ખુદાનો ફરિશ્તા આવીને ઉપાડી ગયા. અને તે ઓલા આવતલ માણસે કવિ સામે જોઈને એટલું કીધું તો આ જે કહે છે વાત સાચી છે. તવે તે કવિએ એક દોહો કીધો તો બાત એક હે બાત બાત મેં ફરક, તુમ જિસે કહેતે હો ખુદા કા ફરિશ્તા હમ કહેતે હૈ ઝરક. અને રાજકોટની અંદર મોનું સર્કસ આવ્યું ને, એમાં ગધેડો હતો, એ ગધેડાને કોઈ પણ માણસ વાત કરે કાંઈ પણ પૂછે તો ગધેડા ના જ પાડવા, હા પાડવાની, એની ટિકિટ 100 રૂપિયા રાખેલી, ગમે એ પૂછે એટલે ગધેડો સીધો આ જ પાડે, આમ મૂળ હલાવે નહીં. એમાં સાહેબ બેનું એવું એક જાણા હું આવીને કાનમાં કીધું તો ગધેડે ના પાડી, આમ મૂળ કરી. એનો જે માલિક હતો એને એમ થયું કે આ મારી આ જિંદગીની માલિક આ ગધેડો કોઈથી ના પાડે જ નહીં, અને એવું હું કીધું. ઓલા માણસને બોલાવીને કીધું કે આલે ભાઈ આ તારા ઇનામના પૈસા તો હું તને આપી દઉં છું. પણ તે એને કીધું હું ઓલો કે એનો 1000 રૂપિયા અલગ થાય નોખો, એ 1000 રૂપિયા લઈને પછી કીધું કે મેં ગધેડાને કાનમાં ખાલી એટલું કીધું હું નવો હવો કવિ થયો છું, કે તો એકાથી બે કવિતા સાંભળો. એમ આ દુનિયાની માલિકા જેને જેને કંઈક સત્કર્મ કર્યા છે, જેને જેને કંઈક સારા કામ કર્યા છે, તેને કાયમી માટે જગત યાદ કરવા. ના આ જીવનની માલિક એક જણો ઇલેક્ટ્રિકની દુકાને હળી કાઢતો ગયો ને, આ જેમ કે કાળો લેપ છે, કાળો લેપ કાળો લેપ લઈને મરી ગયા શું કરવું, ઘરમાં અંધારું કરવું. બુદ્ધિના ભંડાર પેલા છે, દુકાને બોર્ડ માર્યું તો લોકોની તમામ સામગ્રી મળી છે, ને એક જણો બપોરને ટાણે ગયો બધું મળે, હા એમ કન્યા બતાવે. એક કન્યા થોડી કોઈ મીંડોળ હોય, ચુંદડી હોય, નારિયેળ હોય, તે ઉભો ઉભો કે નોકરી ચુંદડી લઈને હું ટૂંકો ખાવ. એમ આ જગતની માલિપા, આ દુનિયાની માલિપા, એક મને ને તમને જે સાહેબ દેહ મળ્યો છે, અમારા ભગત બાપુના શબ્દોમાં જો કેવું હોય તો આ કાયા આ દેહ છે એક 52 ભૂલડાનો બગીચો કીધો છે ભગત બાપુએ, એની એક જ કડી સાહેબ કે હૃદય વાળી માં વિવેક કરી જો ભાઈ તારો મે કે ફૂલડા નો બાગજી, મેકે આ ફૂલડાનો બાગ એ જી એનો પાણ થયો રાય, ભાઈ તારો મેકે ફૂલડાનો બાગ જી, ભાઈ તારો મેકે ફૂલડાનો બાગ.